બિપોરજોય વાવાઝોડું આવતીકાલે ટકરાશે, પરંતુ એ પહેલા સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં પોરબંદરના ગોસા ગામમાં હાલમાં પાણી ઘૂસી ગયા છે। હાલમાં પરિસ્થિતિ ત્યાં ખૂબ જ વિકટ બની છે। ભારે પવન તો ફૂંકાઈ રહ્યું છે, પરંતુ સાથે સાથે ત્યાં ગોસા ગામમાં લોકોના ઘરોમાં અહીંયા પાણી પણ ઘૂસી ગયા છે। દરિયાના પાણીના કારણે ખેતીલાયક જમીનને મોટું નુકસાન થયું છે। પોરબંદરના જે ગોસા ગામ છે ત્યાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। તીવ્ર મોજાના કારણે પાળાને પણ ઘણું નુકસાન થયું છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે, જે પોરબંદરના ગોસા ગામથી હાલમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યા છે। કશ્યપ, કેવી સ્થિતિ સર્જાઈ છે ત્યાં? बिल्कुल प्रीति, आपने पहला आ दृश्य बताड़ी कि ज्या दरियाना पानी जे छे ते खेतर में घुसी गया छे। लगभग 100 वीघा जेटली जमीन छे तेमा आ पानी जे छे ते फरी वळ्या छे। आजे जमीन देखाय छे दरियानी बिल्कुल नजीकनी जमीन छे अने अहींया बाजूमां ज पाळो बनावामां आव्यो छे, जेथी करीने दरियाना पानी जे छे ते गामनी जमीनो छे तेमा ना घुसी जाय। परंतु जे प्रमाणे मोजानी तीव्रता हती ने तेना कारणे પાળાની ઉપરથી પણ ઘણી જગ્યાએ એવી છે કે જ્યાંથી પાણી ફરી વળ્યા છે, કેટલીક જગ્યાએ પાળાને નુકસાન થયું છે અને ત્યાંથી પાણી જે છે તે ફરી વળ્યા છે। અને અહીંયા બાજરી, જુવાર, જીરુની ખેતી જે છે તે કરવામાં આવે છે। અને આ ગોસા ગામના આ જે દ્રશ્યો છે કે જ્યાં લગભગ 100 થી 150 વીઘા જમીન છે જેમાં પાણી ફરી વળ્યા છે, અને ગામના સરપંચ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું અને પરિસ્થિતિ શું હતી તે જાણવા પ્રયત્ન કરીશું। સાયક્લોનની અસર વર્તાઈ અને પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, કેટલી જગ્યામાં નુકસાન થયું છે અને હાલ કામગીરી કઈ પ્રકારે ચાલી રહી છે? આશરે 100 વીઘામાં અમારે પાણી, દરિયાનું પાણી ફરી વળ્યું, જે વાવાઝોડાની અસર દરિયામાં બહુ પવનના હિસાબે અમારે 83નો હોનાતનો પારો જાગ નબળો હતો અને એ પછી સરકાર દ્વારા વારંવાર રજૂઆત કરતાં પારો બનાવી દેતા, આ વખતે વાવાઝોડાના હિસાબે વધારે પાણી ઠેકી ગયા, ઠેકી ગયા પછી 100 વીઘાની જમીનમાં અમારે પાણી ફરી વળ્યું। પણ રાતોરાત અમારા કુંવરજીભાઈ બાવળિયા પ્રભારી મંત્રી છે અને ધડુક સાહેબ છે અને બાપભાઈ બોખરિયાને પ્રયત્નથી રાતોરાત મશીન અમને રાતે 7 વાગે અમને ખબર પડ્યા અને 12 વાગે તો મશીન અમારે અહીંયા શેફ આવી ગયું। આવી ગયા પછી સતત આજની તારીખ સુધી ત્રીજો દિવસ છે, સતત પારો સાંધે છે। એ શેની શેની ખેતી કરવામાં આવે છે? કેટલી જમીનમાં આવું નુકસાન થયું છે? બાજરો, જીરું, જુવાર વગેરે જમીન અમે આ જમીનમાંથી વાવેતર કરીએ, એનો અમારે થોડુંક નુકસાન છે, પણ આમાં તો વાવાઝોડાના હિસાબે થોડુંક નુકસાન થાય તો પણ સહન કરવું પડે, કે બીજું કોઈ જાનહાની અમારે નથી અહીંયા, જે પાણી ફરી વળ્યું એ જ અમારે તકલીફ છે, બાકી કોઈ અમારે તકલીફ છે નહીં। એટલે ખેડૂતો છે તેની સાથે વાત કરીશું, આપણી જમીનોમાં પાણી ફરી વળ્યું છે, કેટલું નુકસાનની અંદાજ છે? નુકસાની તો ઘણી બધી છે, અત્યારે ખારું પાણી ફરી ગયું એની હિસાબે આવતા 3-4 વર્ષ તો આમાંથી ખારું પાણીના હિસાબે કંઈ થશે જ નહીં મોસમ, એટલે નુકસાની તો ઘણી બધી છે। સરકાર પાસે અપેક્ષા છે વળતર મળે? વળતરની તો અપેક્ષા છે આપણે, જો કંઈ સહાય કરે સરકાર તો। અત્યારે આ પાક સામે ઊભો છે જી કશ્યપ સર, આખો બળી ગયો છે ખારા પાણીના હિસાબે। ખેડૂતોના ઊભા પાક જે છે તે બળી ગયા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે અને આ વાવાઝોડાના કારણે જે સ્થિતિ સર્જાઈ છે અને તેમાં ખેડૂતોને અત્યારે નુકસાન થયું છે। મહત્વનું છે કે ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર દ્વારા આગામી સમયમાં વળતર ચૂકવવામાં આવે તો રાહત જે છે તે ચોક્કસ મળે। આભાર કશ્યપ તમામ વિગતો માટે।